કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરે આજે જાહેર જનતા જોગ એક નિવેદન કરીને લોકોને કડક સૂચના આપી છે મિત્રો આ મુશ્કેલની ઘડીમાં ઘણા બધું સેવાભાવી સંસ્થાઓ છે જે આગળ આવીને લોકોને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે હું બધાનો જામનગર વહીવટીતંત્ર વતી હું બધાનો આભાર માનું છું પણ મારી એક વિનંતી છે જ્યારે પણ રાંધેલા આ ફૂડ અગર લોકોને આપવા જશો તો આપણે પણ આ ચેપી રોગનો શિકાર પણ થઈ શકો છો એટલે મારી એક વિનંતી છે આપણે અગર કોઈ પણ ફૂડ વસ્તુ કંઈ આપવાનું હોય તો આપ અમને ડ્રાઈ રાશન આપો જેથી અમે લોકો સુધી પહોંચાડી શકીએ અને ખાસ કરી મજૂર વર્ગ અને જે અઘરિયા વિસ્તારમાં જે લોકો રહે છે અને જે શ્રમજીવી લોકો છે જે દરરોજ કમાય અને દરરોજ ખાતા હોય છે એના માટે ગુજરાત સરકાર તરફથી સંપૂર્ણ અમે પ્રબંધ કરી છે છતાંય અગર આપને એવું થશે અને કંઈ પણ નાણાકીય મદદ કરવા માંગતા હશો તો એની સાથે હું આપણે એક એકાઉન્ટ નંબર આપું છું જે રોગી કલ્યાણ સમિતિ જીજી હોસ્પિટલનો છે એમાં આપ પોતાનો રકમ સ્વેચ્છાથી આપ ફાળવી શકો છો અને એમાં જમા કરાવી શકો છો ધન્યવાદ આ સાથે જામનગરના જિલ્લા પોલીસ વડા સરસ સિંગલે પણ તેમના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફને સૂચના આપી છે કે શહેરના માર્ગો ઉપર લોકોને પોતાના ટુ વ્હીલર અથવા તો પોતાના ફોર વ્હીલર પોતાના ખાનગી વાહનમાં જ શહેરમાં ખરીદી માટે કે અનિવાર્ય કામ માટે થઈને નીકળવાની છૂટ છે તે સિવાયના વાહનો ઉપર પ્રતિબંધ છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આવા કોઈ પણ વાહન શહેરના માર્ગો ઉપર જણાય તો તેમની સામે ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના જિલ્લા પોલીસ વડાએ આપી છે